અંકલેશ્વરમાં અકસ્માત બાદ સુરત લવાયેલી બાળ સ્વરૂપ ગણેશજીની વિશાળ પ્રતિમાને લઈને વધુ એક વિવાદ સર્જાયો છે. સૈયદપુરામાં સ્થાપિત કરાયેલી આ પ્રતિમાનું વિસર્જન માટે પોલીસે દબાણ કરતા મામલો તંગ બન્યો હતો. મધરાતે હજારોનું ટોળું એકત્ર થઈ પોલીસ એલર્ટ થઈ હતી. ગણેશ ચતુર્થી અગાઉ અંકલેશ્વર ખાતે અમંગલ ઘટના બની હતી. મૂર્તિકારને ત્યાંથી 21 ફૂટના બાલ સ્વરૂપ શ્રીજીની પ્રતિમા બહાર કાઢતી વેળાએ મૂર્તિને જીવંત તારને અડી જતાં બપ્પાનું ગાડું ખેંચી રહેલા ભક્તોને કરંટ લાગ્યો હતો, જેમાં 2 ઈસમોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દુર્ઘટના બાદ ભારે અસમંજસ વચ્ચે આખરે સૈયદપુરા માછીવાડ વિસ્તારનું મંડળ આ મૂર્તિની સ્થાપના માટે આગળ આવ્યું હતું અને સોમવારે ચતુર્થીની રાતે વાડીફળિયા મેઇન રોડ પરથી બપ્પાની વાજતે ગાજતે શોભાયાત્રા કાઢી સૈયદપુરા ખાતે પહોંચ્યા હતા. જોકે અહીં શેરી નાની અને બપ્પાનું સ્વરૂપ વિરાટ હોય મૂર્તિ મંડપ સુધી લઈ જઈ શકાય ન હતી. ત્યારબાદ બીજા દિવસે શેરીના નાકે મંડપ બનાવી મૂર્તિ ત્યાં સ્થાપના કરાઈ હતી. હવે આ પ્રતિમાને લઈ પોલીસે આંખ લાલ કરી હતી અને અહીંથી નીકળતા તાજિયાને મૂર્તિ માટે બનાવાયેલો મંડપ નડતરરૂપ બને એમ હોવાથી પોલીસે મૂર્તિનું વિસર્જન કરાવવા ફરજ પાડી હતી. 2 દિવસ આયોજકોએ આમ ન કર્યું, પરંતુ રાત્રે મામલો ગરમાયો હતો. પોલીસે મૂર્તિ વિસર્જન નહીં કરો તો જોવા જેવી થશે એ પ્રકારની વાતો કરતાં આયોજકોએ આખરે નમતું જોખવું પડ્યું હતું અને મોડી રાત્રે આ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. અને સૈયદપુરાથી હજીરા દરિયા સુધી પોલીસે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરાવ્યું હતું. છેલ્લા 4 દિવસથી શ્રીજીની મહાકાય મૂર્તિને લઈ પોલીસ અને ગણેશ ભક્તો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, જેનો મોડી રાત્રે નિવેડો આવ્યો હતું.